જમવામાં એક સરખા શાકથી કંઈક અલગ, ગુજરાતી લગ્ન પ્રસંગમાં બને તેવું જ ચટાકેદાર અને સુપર ટેસ્ટી આ શાક ઘરે બનાવવું એકદમ સહેલું છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ રીંગણ બટેકાના શાકની રેસીપી. આજે આપણે આ શાક બનાવતી વખતે રીંગણને બટાકા સાથે એવી રીતે કુક કરશું કે જેનાથી તે આખા રહે અને શાકનો મસાલો ગુજરાતી લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે તેવો સ્વાદિષ્ટ અને સૌથી સરળ રીતે બનાવશું. તો બધા જ ગુજરાતીઓનું ફેવરેટ રીંગણ બટેકાનું શાક બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. લગ્ન પ્રસંગમાં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ અને નંગમાં 7-8 નંગ જેટલા મીડિયમ સાઇઝના રીંગણ લીધેલા છે અને સાથે તેનાથી અડધા પ્રમાણમાં એટલે કે 150 ગ્રામ અને 2 મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે. છેને એકદમ સહેલું માપ, જેટલા આપણે રીંગણ લેતા હોય તેનાથી આપણે 1/2 ગ્રામ જેટલા બટેટા લેવાના છે. હવે છરીની મદદથી રીંગણના ઉપરના ભાગને કાઢી લઈએ અને બસ પછી તેના મોટી સાઇઝના પીસ કરી લઈએ. તો જે રીતે આપણે રીંગણના પીસ કરેલા છે તે રીતે જ આપણે છરીની મદદથી બટેટાના પણ મોટી સાઇઝના પીસ કરી લઈએ. તો હવે આ રીતે રીંગણ અને બટેટાના મોટી સાઇઝના પીસ કરી લઈએ અને શાક બનાવીએ ત્યાં સુધી રીંગણ અને બટેટાના કટ કરેલા પીસને આ રીતના પાણીમાં ડીપ કરીને રાખી દઈએ જેથી તે જરા પણ કાળા ન પડે. તો હવે ફટાફટ શાક બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે 3 મોટી ચમચી જેટલા તેલને પેનમાં એડ કરી દઈએ. હવે આપણું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ અને કટ કરેલા બટેટાના પીસ અને રીંગણના પીસને પાણીમાંથી કાઢીને એડ કરી દઈએ. તો હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એ છે કે આપણે હાઈ ગેસની ફ્લેમ પર રીંગણ અને બટેકાને તેલમાં સ્ટર ફ્રાય કરી તેની ઉપર બ્રાઉન કોટિંગ કરવાનું છે. ક્રિસ્પી બ્રાઉન કોટિંગ થવાને લીધે રીંગણનો શેપ કૂક થયા પછી પણ જળવાયેલો રહે છે. જનરલી રીંગણ બટેટાનું શાક બનાવતી વખતે આપણે બંને વસ્તુને કુકરમાં બાફીએ છીએ જેમાં રીંગણને બફાતા ઓછો સમય લાગે છે અને તે વધુ પડતા સોફ્ટ થઈ જાય છે, જ્યારે બટેટાને કૂક થતા થોડો વધુ સમય લાગે છે. પણ આ પ્રોસેસથી રીંગણ બટેટાના શાકમાં તમારી બંને વસ્તુ એકદમ પરફેક્ટલી કૂક થશે. છે ને એકદમ નવી ટ્રીક. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે રીંગણ અને બટેકાની સાઇડ્સ ઉપર ક્રિસ્પી બ્રાઉન કોટિંગ થઈ ગયું છે. તો આ સમયે શાકમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને શાકને 5-7 મિનિટ કે પછી જ્યાં સુધી રીંગણ અને બટેટા 90% સુધી સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ. હવે 5-6 મિનિટ પછી ઢાંકણને ખોલી લઈએ અને ચમચીની મદદથી રીંગણ અને બટેટાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે તે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ રીંગણ બટેટાને એક પ્લેટમાં કાઢી લઈએ. હવે ફરી પાછું તે જ પેનમાં 5 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. લગ્ન પ્રસંગમાં બનતા આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, પણ જો તમે તેલ ઓછું ખાતા હોય તો તમે 3 મોટી ચમચી જેટલા તેલમાં પણ આ શાકને બનાવી શકો છો. તો આપણું તેલ ગરમ થાય એટલે મેં અહીંયા 1 ચમચી જીરું, 3 લવિંગ, 1 ઇંચ તજનો ટુકડો, 1 તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચાં લીધેલા છે. તો હવે બધા જ ડ્રાય મસાલાને તેલમાં એડ કરી દઈએ અને સાથે 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, 1/2 ચમચી આદુની પેસ્ટ અને 1/4 ટીસ્પૂન એટલે કે 4-5 કળી લસણની પેસ્ટને તેલમાં એડ કરી દઈએ. હવે તેને સારી રીતે સૌતે કરી લઈએ. અહીંયા તમે આદુ મરચાં અને લસણને એક મિક્સર જારમાં સાથે પીસીને પણ તેની પેસ્ટ બનાવી શકો છો. તો આપણો વઘાર સારી રીતે સૌતે થઈ ગયો છે. હવે મેં અહીંયા વાટકીમાં 3 મોટી ચમચી જેટલું પાણી લીધેલું છે, તેમાં 1/2 ચમચી હળદર પાવડર, 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર. કશ્મીરી લાલ મરચાંથી આપણા શાકનો કલર એકદમ સરસ આવશે.
સાથે એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને ત્રણ મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી બધા જ મસાલાને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો પાણીમાં આ રીતના મસાલાને ઓગાળવાથી તેને કૂક કરતી વખતે તે જરા પણ બળશે નહીં અને આ મસાલાની પેસ્ટથી શાકનો કલર એકદમ સરસ આવશે. તો હવે પેસ્ટને તેલમાં એડ કરી સારી રીતે સાથવી લઈએ. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ લો રાખશું જેથી આપણા મસાલા જરા પણ બળે નહીં. તો તમે જોઈ શકો છો કે મસાલાવાળી પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, મીન્સ તે સારી રીતે સતળાઈ ગઈ છે. હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝના ટમેટાના રફલી પીસ કરી લીધેલા છે. સાથે ટમેટા ફટાફટ કૂક થઈને સોફ્ટ થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે ચમચાની મદદથી ટમેટાને પ્રેસ કરતા જઈએ અને ટમેટા સોફ્ટ અને મેશી થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તો લગભગ 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા ટમેટા એકદમ સોફ્ટ થઈને ગ્રેવી સાથે ભળી ગયા છે. હવે મેં અહીંયા 3 મોટી ચમચી અને વજનમાં 50 ગ્રામ જેટલા સિંગદાણાને શેકી અને તેના ફોતરાનો ભાગ કાઢી તેને મિક્સર જારમાં અધ કચરા પીસી લીધેલા છે તેને એડ કરી દઈએ. જો ઘરમાં સિંગદાણા ના હોય તો તમે તેની જગ્યાએ ગાંઠિયા કે પછી સેવના ભૂકાનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 3 મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ અને 3 મોટી ચમચી જેટલા સફેદ તલને મેં મિક્સર જારમાં અધ કચરા પીસી લીધેલા છે તેને એડ કરી દઈએ. તો છે ને એકદમ સહેલું માપ. અહીંયા આપણે સિંગદાણા, કોપરાનું છીણ અને સફેદ તલ ત્રણે એક સરખા પ્રમાણમાં લીધેલા છે. હવે ઢાંકણ ઢાંકીને બધી જ વસ્તુને મસાલા સાથે એકદમ સારી રીતે કૂક કરી લઈએ. તો લગભગ 1-2 મિનિટ પછી ઢાંકણ ખોલીને તમે જોઈ શકો છો કે મસાલાની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, મીન્સ આપણા મસાલા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. હવે પેનમાં કૂક કરેલા રીંગણ અને બટેટા એડ કરી તેને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ શાકમાં રસો કરવા માટે 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને શાકને 5-6 મિનિટ માટે કૂક કરી લઈએ જેથી મસાલાની બધી જ ફ્લેવર રીંગણ બટેટામાં એડ થઈ જાય. આ સમયે શાકને વચ્ચે એકવાર ઢાંકણ ખોલીને હલાવી લેવું જેથી તે પેનના તળિયે ચોટે નહીં. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે. હવે શાકમાં 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 મોટી ચમચી જેટલો આમલીનો પલ્પ. લગ્ન પ્રસંગમાં હંમેશા ખટાશ તરીકે આમલીના પલ્પનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જો ઘરમાં ના હોય તો લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. અને 1 મોટી ચમચી જેટલો ગોળ એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આપણું એકદમ ચટાકેદાર અને સુપર ટેસ્ટી રીંગણ બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવું બનીનું છે ને આપણું શાક એકદમ ટેસ્ટી. ઘરમાં રહેલી વસ્તુમાંથી લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે તે જ રીતે સુપર ટેસ્ટી અને ચટાકેદાર આ શાક ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.